સમાચારમાં આગળ વધીએ તો દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક મળી છે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેવાના છે રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક મળનાર રાષ્ટ્રીય પદાધિકારીઓ મોરચાના અધ્યક્ષ બેઠકમાં હાજર રહેશે તમામ પ્રદેશ અધ્યક્ષ પણ બેઠકમાં હાજર રહેશે વડાપ્રધાન મોદી પણ બેઠકમાં ભાગ લેશે વડાપ્રધાન બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક મળનાર છે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક મળનાર છે રાષ્ટ્રીય પદાધિકારીઓ મોરચાના અધ્યક્ષો બેઠકમાં હાજર રહેશે તમામ પ્રદેશ અધ્યક્ષ પણ બેઠકમાં હાજર રહેનાર છે વડાપ્રધાન મોદી પણ બેઠકમાં હાજર રહેશે વડાપ્રધાન બેઠકમાં સમાપન સંબોધન પણ કરનાર છે તો આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ અમારી સાથે સીધા જ ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે મયદીપ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક મળનાર છે શું વિગતો ભાજપની રાષ્ટ્રીય કારોબારી યોજવાની છે પહેલા જ દિલ્હીમાં પદાધિકારીઓની મહત્વની આજે બેઠક યોજાઈ રહી છે મહત્વની વાત એ છે કે આ બેઠક છે એ જેપી પી અધ્યક્ષતામાં ગુજરાતના ગુજરાત રાજ્યના જે પ્રદેશ અધ્યક્ષ છે સીઆર આર પાટીલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા બીજી જે વાત કરવામાં આવે તો ભારત રાજ્યના જેટલા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ છે તમામ લોકો આ બેઠકમાં હાજર રહેશે સાથે સાથે જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં જેટલા રાજ્યોમાં ઇલેક્શન્સ આવી રહ્યા છે તો તેને લઈને કઈ રણનીતિ કરવી કઈ રીતે રોડમેપ નક્કી કરવો જેના કારણે ભાજપ દરેક જિલ્લાઓમાં અને દરેક ઘર ઘર સુધી સફળ જાય તેના માટેની આ એક બેઠક મહત્વની બેઠક યોજાવાની છે બીજી જો વાત કરવામાં આવે તો આ બેઠકના અંતમાં એટલે કે સમાપનમાં જેટલા બેઠક જેટલા દિવસ રાષ્ટ્રીય કારોબારીની બેઠક ચાલે છે તો આ બેઠકના સમાપ્ત નરેન્દ્ર મોદી પણ સંબોધન કરી શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે અંતમાં નરેન્દ્ર મોદી પણ બેઠકમાં ભાગ લેવાના છે બીજી જો વાત કરવામાં આવે તો જેપી પી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક છે એ યોજાવાની છે તમામ જે રાષ્ટ્રીય પદાકારી અધિકારીઓ છે પદાધિકારીઓ છે તમામ લોકો આ બેઠકમાં હાજર રહેવાના છે ગુજરાત સિવાયના તમામ જેટલા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ છે તે પણ આ લોકો બેઠકમાં હાજર રહેશે બેઠકની જો મહત્વના એજન્ડાની જો વાત કરવામાં આવે તો બેઠકમાં મહત્વના નિર્ણયો પણ લેવાઈ શકે છે સાથે સાથે જે સરકારે જેટલી યોજનાઓ કાઢી છે એ યોજનાઓ લોકો સુધી સરળ રીતે કઈ રીતે પહોંચી શકે તેનું પણ એક પ્લેટફોર્મ બનાવવાના છે આ લોકો કે સીધી અને સરળ રીતે દરેક માનવી યોજનાનો લાભ કઈ રીતે મેળવી શકે તેને લઈને પણ બેઠકમાં મહત્ત્વની ચર્ચા થવાની છે જી જી બિલકુલ મહીદીપ ખાસ કરી અને દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક મળી રહી છે આ બેઠકની મહત્વતા કેટલી ગણી શકાય અને સાથે અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંબોધન કરવાના છે કયા મુખ્ય મુદ્દાઓ રહેશે હાજી ચોક્કસ મેં જેમ આપણે વાત કરીએ એમ કે આગામી દિવસોમાં જેટલા રાજ્યોમાં ઇલેક્શન આવી રહ્યા છે તે ઇલેક્શનને લઈને કયા પ્રકારનો રોડમેપ નક્કી કરવો તેને લઈને આ બેઠકમાં મહત્ત્વની ચર્ચા થશે સાથે જો વાત કરવામાં આવે તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ દિલ્હી જવા રવાના થઈ ચૂકે છે આવતીકાલે જે વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળવાની છે તેમાં ભાગીદાર બનશે બીજી જો મહત્વની વાત કહી શકાય મેં આપણે એમ કીધું કે સરકારી યોજનાઓ લોકો સુધી કઈ રીતે પહોંચે તેને લઈને મહત્ત્વની ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં આગામી દિવસોમાં જે પણ રાજ્યોમાં શન છે તો તે પ્રમાણે કયા કેન્દ્રીય મિનિસ્ટરોને કયા રાજ્યોમાં મોકલવા તેને લઈ પણ એક બેઠકમાં મહત્વનો ભાગ ભજવા મહત્વનો ભાગ ભજવવા માટે કયા કયા મંત્રીઓને તે રાજ્યોમાં મોકલવા તેને લઈ એક બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત પણ કેટલા પ્રોગ્રામો ગોઠવાઈ રહ્યા છે તો પ્રોગ્રામો લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે જી

પદાધિકારીઓની બેઠક થનાર છે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક થનાર છે રાષ્ટ્રીય પદાધિકારીઓ મોરચાના અધ્યક્ષ બેઠકમાં હાજર રહેશે તો વડાપ્રધાન મોદી પણ આ બેઠકમાં સામેલ થશે વડાપ્રધાન બેઠકમાં સમાપન સંબોધન પણ કરનાર છે તો દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક મળનાર છે રાષ્ટ્રીય અધ્યક્ષ જીપી પી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક વર્ષે રાષ્ટ્રીય પદાધિકારી છે સમાચારમાં આગળ વધીએ તો આખરે સાબરમતી નદી ક્યારે સ્વ